રમેશ ટ્રાફિકમાં ફસાયો, ચાલુ નથી. રાખી દો ક્યાં કામ કેમ ફજુ ફજુ રહી જાય તો આમ બરોબર બરોબર. હરિ ઓમ હરિ અધ્યાય ચોથો જિજ્ઞાસા પૂજ્ય શ્રી મોટા રચિત આત્મનિરીક્ષણ દસમો ખંડ. શું નામ છે? આનંદ અનુભવ આનંદ. દસમો ખંડ અનુભવ આનંદ, અનુભવ નો આનંદ, એનો ચોથો અધ્યાય આત્મનિરીક્ષણ. પહેલી રીતે આપણે બધાને કામ આવેલું છે. નહોતું ગમતું જ્યાં જ્યાં ત્યાં ત્યાં ગમાડીને મને તે સીધો વાંસરો દોર કેવો કરી દીધો મને. જ્ઞાન ને કર્મ ભક્તિથી મગમગતું જીવન થાય છે કેવું આપે છે જિજ્ઞાસા તે શિક્ષણ. એવું જીવન આખું એ એક રસ અખંડ તે જિજ્ઞાસા હાર્દના ભાવે અનુસંધાનથી ઉગે. સૌ વાંધા વચકા મારા ગમા અણગમા બધા જિજ્ઞાસાએ કરી દૂર કેવો યોગ્ય કર્યો. આહા ઉદ્વેગ શોક ને ચિંતા અશાંતિ ક્લેશ વ્યગ્રતા જિજ્ઞાસા જાગતા સર્વ ભાગત્વા માંડતા તદા. કેટલું કેટલું ગંદુ મારું કેવું હતું બધું બધું એ સાફ તે કીધું કેવી સફાઈદાર તું. પ્રત્યેક પળ જીવંતી જીવતા શીખવાડ્યું મને ચેતના ભાવના ફેરી ધારણા તેથી શ્રી હૃદય. કેટલી વાર મૃત્યુને મોઢે ચઢી ચૂક્યો હતો જિજ્ઞાસાએ બચાવ્યો છે લીધો ઉપાડી છાતી શો. આઠ કડી થઈ નહોતું ગમતું જ્યાં જ્યાં ત્યાં ત્યાં ગમાડી લે મને. જો કરામત મોટાની છે તે સીધો પાંસરો દોર કેવો કરી દીધો મને. એ મને એટલે મનથી પાછળ મને આવ્યું ને, મને મનથી કેવો સીધો દોર કરી મારું મન વાકું છું. ત્યાં બીજી વખત મને એની જરૂર એવી રીતે શોભે નહીં પણ મન માટે મને વાંચ્યું. નહોતું ગમતું જ્યાં જ્યાં ત્યાં ત્યાં ગમાડીને મને, મને એટલે મને તે સીધો પાસરો દોર કેવો કરી દીધો મને. મેં અર્થ આવે પણ આ મન માટે કે મન મનથી શબ્દ મોટા છેલ્લે લખે તો નીચે લખ્યો મન નથી. જ્યારે સાધના કરવા નીકળીએ ત્યારે ભગવાનના માર્ગે જવાનું થાય ત્યારે આ બધું જે બહારનું જગત છે એ બહુ ગમે, ઓછું ગમે, પણ એ ગમે એવું રહેવા દીધું. નહોતું ગમતું જ્યાં છે ત્યાં ત્યાં ગમાડી મને તે સીધો પાસરો દોર કેવો સરળતાને લીધે. જ્ઞાન ને કર્મ ભક્તિથી મગમગતું જીવન, જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ, એમાંથી ત્રણ માંથી એક બાકી નહીં પોતાને. મોટાએ કીધું જ્ઞાન યોગ કર્મયોગ ને ભક્તિ યોગ થી મગભગતું જીવન કેવું થાય છે અનુભવની વાત મોટા આપે છે જિજ્ઞાસા. એનું શિક્ષણ જિજ્ઞાસા આપે છે. આપણું જીવન ભક્તિથી ભરપૂર સુગંધવાળું મગમગતા ફૂલની સુગંધવાળું કેવી રીતે થાય તો જિજ્ઞાસા પાસે એ પ્રશિક્ષણ છે, આપવા વાળી જિજ્ઞાસા છે. કેવી રીતે થાય એ જિજ્ઞાસા દ્વારા જ આપણને જાણવા મળે.
એવું જીવન આખું એ એક રસ અખંડ છે, એક જ રસમાં ભરપૂર, ભગવાનના રસમાં અખંડ રીતે જોડાયેલું રહીએ, રચું પચ્યું રહીએ, એક રસ થઈ જાય. એવું કરવું હોય તો જિજ્ઞાસા હાર્દના ભાવે અનુસંધાનથી ઉઠે. જિજ્ઞાસાનું હાર્દ માપીને જિજ્ઞાસા સાથે ભાવથી ભળી જઈએ તો કેવું થાય, એક રસ ને અખંડ જીવન ભગવાનમાં ભરપૂર રીતે આપણે માણી શકીએ, રસપૂર્વક માણી શકીએ જીવન. એવું જીવન એ આખું એ એક રસ અખંડ તે જિજ્ઞાસા હાર્દના ભાવે અનુસંધાનથી ઉઠે. જિજ્ઞાસા એ આપણે બરાબર સાથે જોડાઈ જઈએ તો આપણો રસ, લગ્નિ, સ્વાર્થ, ગરજ એ બધું ભગવાન તરફનું આપણા મજા. ચાલો આપણે ગાઈ લીધે રાખ. ઊંડા ગરજ રસ લગ્નિ મેં જ્યાં સ્વાર્થ પાકો હોય છે ત્યાં આપ મેળે મન રહે કાગ્ર આવે અનુભવે. એટલે એને લીધે હાર્દ આપણે પામી શકીએ. આવે છે જિજ્ઞાસા હાર્દ ના ભાવે અનુસંધાન જો તમે બરાબર એની સાથે કરી દો, ઊંડા રસ લગ્ન ગરજ અને સ્વાર્થ માં બરાબર પડી જાઓ ભગવાન ના માર્ગ માટે, રાખું જીવન એક રસ અખંડ ભરપૂર પ્રેમ વાળું જોઈએ. સાહેબ સૌ વાંધા વચકા મારા ગમા અણ ગમા બધા જિજ્ઞાસા એ કરી દૂર, કેવો યોગ્ય કર્યો. આહા, અને વાંધા વચકા આ નથી, આ જે આ જે બધા દૂર નીકળી ગયું. ગમો અણગમો, ગમા એટલે રાગ, અણગમો એટલે દ્વેષ, ગમો એટલે બહુ ગમે તે, અણગમો એટલે દ્વેષ, ના ગમે તે. પરિચય પિક્ચર આવેલું જીતેન્દ્ર, શું ગીત હતું? નાગર હૈ ના ઠિકાના, ચલ કે જિજ્ઞાસા ક્યારનું ચાલે? ગીત યાદ નતું મને, અને યાદ આવી જાય ગમેલું ગીત એ મને. રસ તો ખરા એમાં ન બધા સાહેબ, એ બધું રસ ખરા, ફિલ્મ બિલમ નું બધું ભારે શો, હવે બધું ધીમું પડી ગયું બધા, ફેરો વર્ષે બે વર્ષે એક વાર લઈ જાય જાવ મજા આવે. એ લોકોને મજા આવે, ઘોંઘાટ 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 લાગે. ઓહો હો હો, સંગીત નું નામ લાગે. બધા વાંધા વચકા મારા હતા, ગમાણ ગમા હતા, જિજ્ઞાસા એ દૂર કરી દીધા અને મને બરાબર યોગ્ય બનાવી દીધો. જિજ્ઞાસા નું કામ આ છે, આપણને બરાબર બનાવે, યોગ્યમાં યોગ્ય રીતે જીવતા શીખવાડે એમ નામ જિજ્ઞાસા. ઉદ્વેગ, શોક ને ચિંતા, અશાંતિ, ક્લેશ, વ્યગ્રતા જે મારામાં હતું આ બધું જિજ્ઞાસા જાગી ગઈ
બધા ભાગવા માંડ્યા. ઉદ્વેગ એટલે વાતાવરણ બરાબર ના હોય ત્યારે મન કેવું રહીએ, બસ એ ગુજરાતીમાં એવું. ગુજરી ગયું ને આપણને મન પર અસર થઈ જાય, માંદું જબરદસ્ત પડી ગયું, પાછા વળે એમ નથી, ત્યારે શોખ લાગે, ચિંતા, એનું કોઈ પરિણામ આવેલું લાગતું કે હવે શું કરશું, આમ કરું તો થાય નહીં, આમ કરું તો થાય નહીં, હે ભગવાન હવે શું થાય, ચિંતા. ચિંતામાં હા ડાકણી સબ ખાયો સંસાર, એક ના ખાયો કબીરો, કઈ ગયા દાસ કબીર, કાકા આટલું બોલી ગયા એને આવડ્યું એવું એવું યાદ રહી, આવડે નહીં પણ ગુજરાતી બોલી ગયા પછી કબીરે લખ્યું. ચિંતામાં હા ડાકણી સબ ખાયો સંસાર, આગળ સંસારને ઘેરી લીધો ચિંતા, એક ના ખાયો કબીર, આત્મા એનાથી હણાઈ ગઈ, એમાં જાય નહીં આત્મા. વરસાદ કેટલા વાગે આવતો સાહેબ? હવારે આમ તો રાતે ઘણો પડ્યો પણ હવારે 6 વાગે ચાલુ થયો. 6 વાગે થયો, રાતે બહુ પડ્યો, રાતે ઘણો પડ્યો, 6 વાગ્યાથી વધારે ચાલુ થયો, ઝરમર ઝરમર તો હતો 5 વાગ્યાથી, 6 થી 7 તો સારો આવ્યો, હાથ હાડા હાથ પાણી કાઢને એટલો ખ્યાલ છે. રાતે એવો ઝરમર આપણે ચિંતા શાંતિ અશાંતિ ક્લેશ ક્યાં થાય? ક્લેશ શબ્દ આવ્યો છે, ક્લેશ થાય, ક્લેશ કંકાસ, ક્લેશ થાય મનમાં, કંકાસ થાય ઘરમાં, ક્લેશ અને કંકાસ એમ કે ને આમ આવ્યું, ક્લેશ એટલે મન તકલીફ થાય, ક્લેશ. વ્યગ્રતા, વ્યગ્રતા આવડે છે પણ વ્યક્ત કરતા નહીં આવડે, ગુસ્સા વાળું, જરાક વાત કરી ગુસ્સો ગુસ્સો વ્યગ્ર થઈ ગયા, હું નહોતો ગુસ્સો થઈ ગયો ને આમને પડે, વ્યગ્રતા યાદ રહી ગયું, વ્યગ્ર થવું, વ્યગ્ર એટલે વ્યગ્ર એટલે ઉગ્ર, ઉગ્ર ઉગ્રતા. જિજ્ઞાસા જાગતા સર્વ ભાગવા માંડતા તદા, એટલી વસ્તુ જિજ્ઞાસાથી નાસી જાય છે, ચિંતા સૌથી પેલા ઉદ્વેગ, શોક, ચિંતા, અશાંતિ, ક્લેશ અને વ્યગ્રતા, 1 2 3 4 5 6 દુશ્મનો એક સાથે રહેતા હોય તો આપણે શું આગળ એમાં જિજ્ઞાસાની દોસ્તી થઈ જાય તો 6 ભાગે, કે આમાં આપણે હવે રહેવાય એવું લાગતું નથી, વરસાદ આવે એવું છે પાછું. આજે આવો ને આખો દી આગાહી છે, 5 દિવસ આ બીજો દિવસ, બીજો દિવસ નવરાત્રી છોકરાઓની અંદર ધીમે રહી, કેટલું કેટલું ગંદુ મારું કેવું હતું, બધું બધું સાફ તે કીધું, કેવી સફાઈદાર બોલો, સાફ કરવા વાળી છે જિજ્ઞાસા, માં સાફ કરે, કોણ સાફ કરે, આપણે ગંદુ હોય સરકારીમાં સંડાસ થઈ ગયું કે સાફ કર્યો બાળકને, માં કરે, બાપને 2 દિવસ કરવા ન હોય તો ખબર પડી જાય કે આ મારું કામ નથી તું કર, એ ગુણ જુદા માના માના એ ગુણ જુદા, એટલે કહેવાય માનું ઋણ ફીટે નહીં, બે બોલે મા બાપનું ઋણ ફીટે નહીં, પણ બાપ પાછળ માં પહેલા મોટે 9 મહિના એને પેટ મર્યા હોય એટલે સ્વભાવ એના જેવો થોડોક આપણો હોય, બાપનું નકામું છે એવું મોટા કે મારું કહેવાનું નથી, પણ તુલના કરીએ ત્યારે થોડું ઓછું પૂરીએ, કેટલું કેટલું ગંદુ મારું કેવું હતું, બધું બધું એ સાફ થઈ કીધું, કેવી સફાઈદાર, સફાઈદાર એટલે શું કહેવાય, સફાઈદાર એટલે ભંગીનું કામ કરે,
અને હોય ઉત્તમ ઉત્તમ. જેવી રીતે કૃષ્ણ ભગવાન વાસણ ઉચકેલા ને વિચરેલા પથરાળી પથરાળીએ ઉચકેલી પથરાળીઓ ખબર ને દાદા ખબર નઈ. બધાના કામ હોય પછી મારું કામ આ બધા જમી લેવું એવું પાડી દે. આવો મહાપુરુષ મોટા બોલે છે આજે જ મરકે સમય આજે આવો મહાન પુરુષ આટલો મહાન આવો 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 પથરાળી ઉચકે એવું કેવી નમ્રતા છે. કૃષ્ણ સરસ થોડું બાકી એ છે એટલે જેમ નથી બધું આવે અહીં આવી એવું તો નથી ધ્યાનમાં નહીં આવ્યું કદાચ. પણ આ બે એનો કે ભાઈ આટલો મોટો મહાભારત નામ નાયક કહેવાય તો હીરોજી તો હીરો પણ આટલું કામ કરે એમ એટલે સારથી તો કે મારું કામ નથી એમ ન કે હું સારથી થઈ હા કરે એટલે અનુભવી માણસ એવું કહેવાનું હતું મોટાનું અનુભવી ન હોત તો ઈ આવું ના કરે છે તો એનો ઈગો આવી જાય. અનુભવીમાં સરળતા બની જાય ગમે એવો ઈ ભભૂકતો હોય એની સરળતા નમ્રતા એમ ના બંધ તો જે પ્લાયબલ થઈ જાય પ્લાયબલ થઈ જ લાગે નહીં અનુભવ સિંહાસન થી ઉતરી અને સીધું પથરાળી ઉપાડવા કોની તો કે બધા નાના નાના માણસો મસ્ત બોલે હો મોટા એટલો ભાગ કેટલું કેટલું ગંદુ મારું હતું સાફ કર્યું પ્રત્યેક પણ જીવનથી જીવતા શીખવ્યું મને જીવવું છે ને બરાબર એક એક પણ હાચવીને જીવ્યું તો તારી જોખમ તને ક્યાંયથી ના જાગૃતિથી જીવવાથી સલામતી વધે એ સલામતી કોઈની જોખમ આવી નહીં. પૈસાથી થયેલી સલામતી હંમેશા જોખમ સલામતી વ્યવસ્થા વાળા જેને માન નાખે ઇન્દિરા ગાંધી ને બિચારી નુકસાન એમાં એના બોડી ગાર્ડ એટલે એના હાથમાં આપણું જીવન નથી પારકું થઈ ગયું પારકું પછી આપણી સલામતી ક્યાં આપણું ક્યાં પ્રત્યેક પણ જીવતી જીવંતી જીવતા શીખવ્યું મને ચેતના ભાવના કેરી ધારણા દેતી તમારા જીવનમાં મને ચેતનાની ભાવનાની ધારણા પ્રગટ થઈ આવી રીતે જીવતા 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 ચેતના મારી જીવતી થઈ પ્રત્યેક પણ જીવંતી શીખી જીવતા શીખવ્યું મને ચેતના ભાવના કેરી ધારણા તેથી શી હૃદય શી પ્રગતિ એમ ચેતનાની ભાવનાની ધારણા કેવી પ્રગતિ મારામાં તેવો પ્રત્યેક પણ જિજ્ઞાસાએ મને સરખી રીતે જીવતું જીવવાનું શીખવાડ્યું જીવતા જીવતા જીવવાનું શીખવાડ્યું શીખવ્યું કેટલી વાર મૃત્યુને મોઢે ચડી ચૂકો જિજ્ઞાસાએ બચાવ્યો છે ક્યાં ક્યાં મોટા એ મૃત્યુનો મુખમાં થાય તો એ ત્યાં પ્રસંગ યાદ કરો અઘોરી બાબાએ કીધું બાબાએ પીવાનું કીધું નહીં બધું બન્યું તે રોકાઈ જવાનું કીધું મોટા હમા થઈને કે ના મને સાહેબ બાબા એવું અવાજ કરતો હતો કઈ બોલતો હતો જોર જોર તો રોકાઈ જાગે એમ સાધુ હા રોકાઈ જાય નહીં તો તારી ખેર નથી એમ તો હું જોઉં છું કેમ જા તું કેમ જા છો હું જોઈ લઉં એ તો ત્યારે ત્યાં એને મળવા ગયા ત્યારે બે દિવસ એમને રહ્યા પછી બોલે એમ થયું કે આ ભૂખ્યો છે એટલે કે લે બચ્ચા એ પીજા બહુ દુર્ગંધ મારતું તો હું તો પી ગયો ના એ તો પછી એને ત્યાં રોકાણા પછી કીધું કે હવે મારે જવું છે તો કે ના તું રહી જાય એને કેમ કે હું હોશિયાર શિષ્ય જોતો હતો કે હું તને તારે જે જોઈએ છે બધું શીખવાડું પણ ઓલો કે નહીં મારે તો મારું કર્તવ્ય મોખરે છે મારે તો જવું પડે હા મારું અલગ છે નીચે આવ્યા ઉતરીને ઉપરથી એટલે પછી ત્યાં આવીને ઝાડા થઈ ગયા નીચે તો એ ઉતરી ગયા ઉપર ગુફામાં ચડ્યા હતા ને ઝાડા
બોલતા તો નથી સાંભળ્યું, વાંચવામાં આવ્યું છે. ચોથામાં બી બોલા એ સાધુ એ કીધું તું કે તું કાળી ચૌદશ ની રાતે આ સાક્ષાત્કાર ની વિધિ નહીં કરતો, નહીતર ભય છે મૃત્યુ નો, કોઈ તારો સેવા બેવા કરે એવું જોઈએ ત્યારે પણ કરી. પછી હજુ ચકડો માર્યો નર્મદા ભગવાને પંચાયત મૃત્યુ માટે જ માર્યો. હા, તો મેઇન કહેવાય મૃત્યુના મુખ માંથી ઉપાડી કેટલા મીટર ઊંચી હતી, સો એક મીટર લીલા પછી છલાંગ મારી જાય હવે મરી જાવ. અને ચકડો આવે તો મારા ભૈરા જેવું જીવન હું જીવવાનું બોલાય. રોમણ એવું નીકળ્યું નદી માંથી નર્મદા માંથી ઉપાડી જ્યાંથી છલાંગ મારી ત્યાં ઉભો રાખી દો કે મને ત્યારે ખ્યાલ આવ્યો કે મારે હજી ઘણું કરવું કંઈક બાકી. એટલે આપણે બધા ભેગા છીએ, એ તો આપણે બાકી ન હોય તો આપણે કે આ નિમિત્તે ભેગા થયા પોતાનું આવું હજી હજી એ ઉપર હાથ મૂકો. એટલે મૃત્યુ જ નહીં નિર્ભય થવા, એ તો મૃત્યુ છે. મૃત્યુના મુખમાંથી બચ્યા હોય એવું કે સામેથી ગયા હોય વોરી લીધું હોય એવું કે એમને બચ્યા હોય મૃત્યુના મુખમાંથી બચ્યા છે. નથી મોટું નિર્ભય હતા, એમ 42 માં મૃત્યુ આવે છે. 1942 શું થઈ ગયું થયું ખ્યાલ નથી અમારે બોલ્યા છે. ફિમેલ સેક્સ સાથે સંબંધમાં આવું બોલિંગ વર્ક ન કરું અને એ વર્ષ એ કાળમાં ક્યાં મળે તો ભગવાન એવું ઓછી દીધું મળી પડી ગયું હું જીવી ગયો. બધું મહત્વ છે કે જયારે આપણે પ્રેમપૂર્વક સંબંધમાં આવીએ અને બરાબર ભાવથી પ્રેમથી જો ભેટીએ તો કેટલા બધા પ્રવાહો સ્ત્રીઓમાં જે પુરુષોમાં આવતા હોય તો તંત્ર વિદ્યા જાણે એને પણ વહેલું વાસના ના જાગવી જોઈએ. પ્રેમ ભાવ જ એટલે જાગવો જોઈએ, નીકળ તો બધું જેમ બેટરી નું પોઝિટિવ નેગેટિવ હોય ને એવું કઈક મને લાગે છે કે શોષી લીધું હોય, નેગેટિવ કઈ હોય શોષી ગયું શોષી લે મોટા એટલે જ બાગડા હોય જાય. હા, આવીને ભેગા હોય જાય આવે 4 વાગે પછી બાગડા હોય ઉંમર 17-18 વર્ષ વધારે હશે 25-30 25 વર્ષે સાધના ચાલુ કરી ને 1922 ત્યારે હોય જશે. બા બિચારા તો સંસારી માણસ ને થોડા ગામડા મારે જઈએ જે આ પાડા જેવો છે મારે જજો હું તો છું જાતું જાત જો તમે હું તો મારે હેતુથી હું તો મારે ભેટી હોવાનું એટલે કેટલું બધું હજી માતા ગુરુ બાય મજા આવતું હોય આપણા માનો એવો ભાવ છે માનો એવું નહીં. પછી બાજુમાં કોણ રહેશે માધુભાઈ ના વાઈફ એ તો અમદાવાદ 35-35 1930 એને જઈને પછી દ્રષ્ટિમાં એમ કે વાત કરે ને એમ કે એવું આવે છે એની ભાઈ તમારા વિશે સારું નથી ભાવ છે પણ માને બહુ ગમે ન આવું બધું કે દુર્ગાબેન દુર્ગાબેન હવે એને નામ આવ્યું સારું છે દુર્ગા દુર્ગા બાજુભાઈ ની પ્રત્યે લખી દે આપણે મોટા બોલી ગયા એવું લખી ના ઇતિહાસ કદી કેટલી વાર મૃત્યુ ને મોઢે ચડી ચૂકો હતો
સિંગના સાહેબ બતાવ્યો છે, વિધો ઉપાડી સાથે મને અબરામ તો ફિટ થઈ ગયો, કાર્તિક માં બરાબર ફિટ થઈ ગયો, હવે ફિટ થઈ ગયો. જિજ્ઞાસા એ બચાવી, કેમ જિજ્ઞાસા બચાવે? આર્થ ભાવે પ્રાર્થના જિજ્ઞાસા વગર થાય, એ પ્રાર્થના થઈ ભગવાન સાંભળવાનું જીવ, એટલે જીવ જિજ્ઞાસા હોય. પછી કદીક તર છોડી ને છતાં તેણે ન કંઈક લગ્યું, મા પર ધ્યાન છોકરા નું સરસ કરતા એમ અવગણિતી ને તોય ચાહતી હજ રહી બાળ. જિજ્ઞાસાને ગુરુ સાચો હૈયે ધારી ખરે ખરો, પ્રેમ ભક્તિથી હૈયામાં નવાજ્યો ત્યાં થયો ખરો. ખંટાતો માર્ગ દેખાતા ખંચકાય રહું ઉભો, જિજ્ઞાસાને પુકારા તા માર્ગ ત્યાં તો સુજે નવો. જબ્બર કેવી જિજ્ઞાસા નક્કર સૌ કરાવીને, પાછું એ યોગ્ય પુરુષ છે એ તપાસ કરાવી છે. જદવા તદવા થવા દીધું જિજ્ઞાસા એ નથી કશું, સૌ વ્યવસ્થિતિને સ્થાને કરાવ્યા કર્યું છે બધું. કરવાનું કર્યા કીધું બાકી રાખ્યું ન કંઈ કશું, અધૂરું તોય જે બાકી જિજ્ઞાસા એ બતાવ્યું. નાયો ધોયો થયો સ્વચ્છ અંગ થી કરી જીવને, જિજ્ઞાસા એ કરાવ્યા છે કેવા કેવા જ પડશે. આપણે આપણું ધાર્યું ના કરવાનું કાંઈએ, આપણે આપણું ધાર્યું ના કરવાનું કાંઈએ, જિજ્ઞાસા એ બતાવેલું કર્યા મેં કર્યું આજીએ. ગાંડા થાય ત્યારે બાકી હું કરવી જ થતા પ્રયત્ન તેમાં એ અહમ તે જો ક્યાં કરે, એની સભા તેવી સભાનતા જાગી તે એની કૃપા કરી. મજા ન આવે સાહેબ? કદીક તરછોડી માને એટલે ભૂલાઈ ગયું, અવગણી ગયું, એને મનમાં કઈ દીધું મારો માણા કોઈ નું અવગુણ મનમાં નહીં. માં તો કોઈ નહીં, માં એટલી મોટી ને પવિત્ર આત્મા છે, જે એના ગુણ ગણીએ ના ગણીએ. એનો બાળક ગમે એવા કર્મો કરીને આવે, આડાવડા કર્મો કરે, કુકર્મો કરે, ભગત માની લો એવું ગણાય, અને એની નજરે આમ જોઈ જાય તો પણ એ ચાહે 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 મનમાં લે નહીં. મારો છોકરો એવો ના હોય પહેલાનો વાગે છે એનો નહીં, એટલી બાપ જો જોઈ ગયો તો એ ચોખ્ખા જ કરી મા હોય છે. બીજા એવું છે ને સીધો એવો એનો ભાવ એવો, એને ખબર છે કે હું ગમે એમ કઈ પાછું મારા છોકરાને અમુક અમુક કરી દઉં, એને એવું દેખાય જ નહીં. અડા દેખાય તો પણ એ નેગ્લેક્ટ કરીને જાળવીને પાછું બોલાવી હવે ના કરશે, એ સમજણ આપી હવે જિજ્ઞાસા છે. રહેવું જ પડે નહીં તો પ્રેમ ના થાય. કદી તર છોડી મેં છતાં તેણે ન કઈ લહ્યું, મારું કઈ અડાવડું મારા મારા દોસ્તો જોયા નહીં, મારા કર્મો તરફ જોયું નહીં. અવગણિતી મેં તોય ચાહતી રહી હાલ છું. અવગણી અવગણના કરી ને ક્યારે ક્યારે કરી તે અવગણના માની મોટા એ અવગણના જેવું ક્યારે કહેવાય? લગ્ન નો બીજી વાર પછી કહેતા હતા, પેલા એ લગ્ન વખતે બીજી વાર કીધું ત્યારે કહી દીધું પાછું આવું થશે તો આવે ને યાદ નથી એમાં બોલે
એટલે માંડવામાં મોટા જે હું ગયો એટલે સમાધિ થઈ ગઈ. એકચ્યુઅલી એમ છે કે પરણવાનું તો હતું જ નહીં, પણ મારી બાઈએ એવો ટોણો માર્યો કે એવો ગુરુ 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 કરે છે, માનું વાક્ય તો તું માણતો નથી બરાબર, માની વાત બાકી એમ તો કરવું નથી, ગુરુજી એમ હું કરવાનો છું. પછી હું તો ગયો ગુરુ મહારાજ પાસે, જવા બાવાનું ના હોય પ્રેરણા, ગુરુ મહારાજ ને વાત કરી કે મારે મારા બા આવું કે છે, એમાં શું મોટી વાત, પરણીદાન શૂન્યા આવો શબ્દ બોલે છે બેઠો. તમે વાત કરો પરણીદાને કેટલી મોટી વાત છે, તમે કહો એમાં શું મોટી વાત છે, દલીલ કરી એટલી પિંજર માથાકૂટ છે, પરણા થોડું બોલ એટલે કઈ ને કઈ ને બધું થઈ જાય બરાબર, તો મારી વાત સાચી પરણી તમારું તો આખો નકશો બધો મહિનો બદલવો, હવે પરિણામ પછી શું હાલત હોય ને પરિણામ વગર કેવી હાલત હોય, એના નકશા દોરેલા હોય. પછી બાને કીધું હા હવે લગ્ન કરીશ ગુરુ મહારાજ આ પાછ અમદાવાદની છોકરી મળી જાન જવાની ટિકિટના પૈસા નહીં ને તો બાવા જેવા. ગુરુ મહારાજે પાછી પ્રાર્થના કરી, ગુરુ મહારાજ કે ટિકિટ વગર બેસી જવાનું એમાં હું ત્યાં મોટી વાત છે, પ્રભુ દેસાઈ મારાથી આવા વાત બધું થાય બધું થાય, આગળથી નહીં વિચારવાનું, જા થઈ જાય બધું અંદર તો જા તું બે બધા જાનિયા બાનિયા વગર ટિકિટે બધાય અંદર બેઠા પછી ટિકિટ લેવાનો મળી ગયો બધું થઈ ગયું અંદર ગયા પછી થયું, અને ટીટીએ હોત ભેગો હતો કાંઈ માથાભૂત થઈ ગયું. પછી પછી અહીંયા માંડવું આવ્યું, માંડવામાં પછી બેઠા ચાલો ગોર બાપા બેટા બોલવા બધું કન્યા પધરાવો સાવધાન સાવધાન આવ્યું, આ ભાઈ સાવધાન આવ્યું ત્યારે સમાધિ થઈ ગઈ, એમાં કદો પડી ગયા સમાધિમાં. એની બા મનમાં વિચાર કરતી હતી મારી બા મોટાને કીધું ને પછી માઈ કે અહીંયા ચરિત્ર કેવી રીતે અહીંયા વ્યય કાઢ્યો તે આવો હે ભગવાન આપણું વ્યય. ગોર બાપા થોડાક સમજેલા હતા, ગોર બાપા એમ બોલ્યા કે માં એવો કાંઈ વાંધો નથી, હમણાં અમુક થઈ જાય છોકરો બહુ આવ્યો છે બધું બરાબર થઈ જાય હો બાર સમજાય. અને જયારે કંજા પધરાવ સાવધાન થયું સમાધિ આવી મોટાને, ત્યારે મોટાને પેલો વિચાર કયો સ્પીરો, આઈ એમ ઓલરેડી મેરિડ આ હું કરું છું, હું તો પરણી ચૂકેલો છું ભગવાન સાથે, આ પાછો કા પરણું બોલે છે. પછી પેલી બાઈ ને કહે છે કે ભાઈ હું તો પડેલો છું તો તારું જે બધી એવું બધું થોડોક ટાઈમ વહી ગયા બાઈ સોધામ વહી ગયા, આ લોકોના એવા નિયમ હશે કે ઘરે પડી ને જાય ને આમ જાતું મળવાનું એ રીતે થયું જ નહીં, ત્યાં જઈને 4-6 મહિના બાઈ ગુજરી ગયા. બા પછી કે હવે આપણો પોઈન્ટ આવે છે, કયો પોઈન્ટ આવે છે ભાઈ, અવગણી ના કરી એની બાકી દુનિયા વહુ તો મરી ગઈ, હવે પછી આપણે તો સંસાર હોવું જોઈએ ઘર, ઘર પાછા લગ્ન પાછા લગ્ન કરતું પાછું બા મોટા શું બોલ્યા ખબર દાદા, પાછું ભાઈ એમ કીધું તે બોલ્યું મરી ગઈ ને ભાઈ, એટલે મોટા કે મોટાને એને બા કે મૂઠ મારીને બાંધ નાખી, પાછું મૂઠ મારીને બાંધ નાખી તો બીજો પીણવાનું કીધું કે ના હાલે ભાઈ તો ના પાડી વિચાર નથી પડ્યું, જા એ અવગણ નથી કરી નથી પડ્યું, બીજું આ જવું તું સમસાને ત્યારે થોડીક માથા પૂછ્યું, ત્યારે પછી સર બોલી ગયા મર જા જા સમસાનમાં ભાઈ બોલ્યા એમ બોલ્યા હતા, ક્યાં હું ગુરુ મહારાજ કે ઘરમાં છું નહીં તો શું ક્યાં 11 વાગવા આવ્યા, પછી બા ને વાત કરે મારે બહાર હોવા જવું બા આ તે બહાર હોવા તો છે ભૂત થાય ભૂત બધે સાથે ના હોય છોકરો કોઈ ખરો ગાડીઓ છે કદાચ કદાચ પટાયો માને પટાવ્યો એવા કંટાળી ગયા બા
કે પછી બા મારે હોવું તો પડશે, મારે ગુરુ મહારાજ નો હુકમ છે ઘરમાં સુવાનું નહીં. 1938 સુધી ઘરમાં નતા. 22 થી 38 પકડી લીધું. હાલો પછી ગયું નહી, આ ના ગયું છે તો નીકળી કીધું. એટલે પછી ભલે ને પછી ખોટું ખોટું હોય, રાતે કોઈ આવે નહીં, નિર્ભયતા ત્યારે થોડું તરછોડ થયો. આ કેસેટ માં બોલે એ શબ્દો જ મારી પાસે જાજા હોય, બીજા ઓછા હોય. તો આપણી ત્યારે એમાં ઘણું બેઠું આવશે એની પ્રવાહ ધારા થોડી થોડી વાજે વચ્ચે ખાઈ ગયું. મારી જો અખંડ રીતે કદી પર છોડી મેં છતાં એને ન કહી લે જો અવગણીતી મેં તો ચાહતી રહી બાળ. બાળ ખરો ને હું, એટલે બાળકની માં ચાહે મને ચાહતી રહી. જિજ્ઞાસા ને ગુરુ સાચો હૈયે ધારી ખરેખરો ખરેખરો જિજ્ઞાસા ને આપણે ગુરુ ગણીએ. પ્રેમ ભક્તિ થી હૈયામાં નવાજ્યો ત્યાં થયો. પ્રેમ ભક્તિ થી નવાજ્યો મોટા કે મેં તો નવાઈ. જિજ્ઞાસા ને ગુરુ સાચો હૈયે ધારી મુ ખરેખરો પ્રેમ ભક્તિ થી હૈયામાં નવાજ્યો ત્યાં થયો ખરો. ત્યારે હું બરાબર વ્યવસ્થિત થતો ગયો. ત્યાં સુધી બરાબર ફરો નહોતો. જિજ્ઞાસા મારામાં પ્રવેશ કરીને મને બરાબર ટપોરી ટપોરી બરાબર બનાવી. ફંટા તો માર્ગ દેખાતા ખંચકાઈ રહું ઊભો. જિજ્ઞાસાને પુકારતા પુકારું એ સાહેબ પોકાર જુદો ને પુકાર જુદો. પુકાર પુકાર આર તો પોકાર છે એનાથી નીચે પુકાર. પુકાર રહેતા માર્ગ ત્યાં તો સુજે રહ્યો. પોકારાથી હાલતું હોય તો મોટા પુકાર લખત નહીં ગવાય એવું જ છે. જિજ્ઞાસા ને પોકારાતા માર્ગ ત્યાં તો સુજે નવો. પુકારાતા એટલે ભાષા બરાબર છે. જબ્બર કેવી જિજ્ઞાસા નક્કર શો કરાવી. જ્યાં જ્યાં સાધનામાં અડચણો આવી, મુશ્કેલીઓ આવી, મૂંઝવણ આવી, આપણને નિરાશા આવી, ફંટાતો માર્ગ દેખાયો ત્યારે ખચકાઈ મોટા કે ઊભો રહી ગયો. એ સમયે ભગવાનને પ્રાર્થના કરી જિજ્ઞાસા મારી જિજ્ઞાસા માવડી સાથે રાખીને ત્યાં નવો રસ્તો દેખાવ. જબ્બર કેવી જિજ્ઞાસા નક્કર સૌ કરાવી. જિજ્ઞાસાનું કામ કેટલું જબ્બર છે. જે કઈ કરવું એ સોલિડ જ કરવા, અધૂરું અધૂરું નહીં કરવા. પાકું 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 એવું એમાંથી આવે જિજ્ઞાસા. પાછું યોગ્ય પૂરું તે એ તપાસાયું છે. કરાયું પછી યોગ્ય થયું છે કે નહીં એ પણ જો. માં એવી હોય યોગ્ય માં નો રોલ આવો હોય. સૌથી પહેલા તો માને મનમાં એવું થાય મારો દીકરો ભગવાન નું ભજન કરે. તો વાલામાં વાલો રહ્યો ભગવાન નું ભજન કરે ને એ છોકરું માને બહુ ગમે. કેમ? એનું કારણ સરળ છે. નામ લઈએ ભગવાન નું એટલે એમાં સરળતા આવ્યા વગર ના જ. સરળતા હોય એટલે એની યાર હળી મળીને રહી હતી. અત્યારે હું હમણાં જઈને કહું ને બા આશ્રમ જાઉં છું. હા જાજે જા 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 જઈ આવું ને મારો હળીઓ કેજે. એકલા રહીશ એટલી રહીશ, કઈ બીજે ક્યાંય નહીં જવું. ત્યાં જવું છું ભાઈ બાપા પાસે બેઠો છું. પણ અહીં બે ને હું વાંધો એટલે બાપા પાસે જવું હોય કલાક મારે તો આશ્રમ જાવ છે. જા જા પ્રસાદ જાવ આગળ રાખ્યો હોય જૂની આપી દે. પછી આમ રાતે 2-3 વાગે જગાડ્યો હોય પાંચ પાંચ દેવ. આમ તો વાંધો ના આવે મને. મારે આમ જોતા હોય ને આમ કાલ પર 2 દિવસ સરખા ભાન મારું
ત્યારે હું ચાય નામ કરું ધોકા આવતા લાગે જાજા માં દીકરો હોય ભાગ હોય મારે ક્યાં હોવાનું છે મારે તો જાગવાનું છે એવું નાટક કરી લો ભાઈ તરત ના પાડે મા છે ને એમ આમ કરીએ ને જાજા જાજે પડી જાય ધોકા આવે તને શાંતિ મોટા એ પણ કામ કરાવે સાહેબ નક્કર કામ કરાવે એમાં કઈ આલુ પોલું ના જબર કેવી જબર નો અર્થ હું હિંમત વાળી જબરી જબરી કોઈથી બીએ ડરે જબરું કહેવાય પોઝિટિવ લેવું પડે આમાં એટલે એ કામ કરાવે નક્કર હોય અને ત્યાં પછી તપાસ કરાવે પાછી ત્યાં બરાબર તેમાં કઈ ખામી નથી રહી અમને એક વખત યાદ છે મારા છોકરાઓને તો કીધેલું તને યાદ કીધું ખબર નહીં ત્યારે મારી ઉંમર 8 વર્ષ ગઈ છે બાને માટે દાખલા મા કેવી હોય મા તો આ પ્રકૃતિને લીધે ગરીબાઈને લીધે અકળામણને લીધે સંસારના નિયમોને લીધે બિચારી અકળાઈ ગઈ બાકી અંદરની મા તો સોલિડ જ હોય પ્રસંગે ખબર પડી ગઈ એક ટાઉન હોલ ખરો મારે ત્યાં લાઇબ્રેરી એ આવું જાતો વાંચવા ખરવા દે મારે કાકા છે કુટુંબ એની ઉંમર મારાથી 4-5-4 વર્ષ મોટા તેની મારે ભેગા હતા એ લાઇબ્રેરીને દરવાજામાં જવામાં આમ નજર કરી ને તો આવડો બધો ઢગલો પૈસાનો પડ્યો રોડ ઉપર અને બપોરનો ટાઈમ 2 વાગે ખુલતી છે લાઇબ્રેરી બાપર ગામડે પણ હોતા હોય કે બધા બહાર નીકળે નહીં ને બહુ ક્યારે આવા છટ નહોતા કડ્યું હતું કડ્યું લાંબી સારવાર અહીંથી કાપો હોય તો લાંબી સારવાર ચોયણી પહેરતો નીચે દ્રશ્ય યાદ છે પછી હું તો નાનો ને એટલે કાકા એમ કીધું તું એમ કે આમ કહી તું હું તને એમાં બધા આપી દઉં એક એક પૈસા ઝાર ભરીને હું બાપ આવી ગયા આમ કાકા ને અમે બંને હરિયમ ભાઈ બાને બધું બાપ પૈસા ભેડા આમ ઢગલો જ પીલો ઘરમાંથી ત્યારે તો હોની નોટ બહુ મોટી આવડી એ જ હોની નોટ તો મોટી બધી હતી આટલી મોટી આટલી તો ખરી જ હોળી મોટી એ બંડલ હતા એમ છૂટા છવાયા પૈસા વેરાઈ ગયા ને પૈસા 10 મિનિટ 4 મિનિટ એવું યાદ આવે ડબલો કહીને કેટલા બધા રૂપિયા બાકી આ ત્યાંથી લઈ લખું એટલે બાકી રસ્તા મળ્યા હતા હવે ત્યાં આ જોવાય કોને એટલે મેં કીધું ઘરે લઈ જાઓ એમ કીધું નાના દીધી એવી વાતો આવે પતલો બા મારા કાકા થાય ને પેલા એમાં ભાઈ તમને એમ જાણો નહીં આવી કે લેવાય પૈસા રસ્તા મળ્યા હોય પણ એ લેવા તો પડે નહીં તો બીજું કોક લઈ જાય તો આપણે વ્યવસ્થિત કરવું તો કે જાઓ ગ્રામ પંચાયત ઓફિસે જાઓ ભાઈ હમણાં ને હમણાં પાછા ભાઈ ફરી દીધા પૈસા આમ નામ જઈને જેવા બાપાને આપી આવો લાઇસન્સ મેઇન લીડર હોય ને ઓળખતો એને બાપા બાપા જેવા બાપાનું આપી આવ્યો અમે બે ગયા હતા ભાઈ લ્યો આપણે સારા રસ્તામાં એટલે યાદ છે બાકી ગરીબી એવી કે જરૂર બહુ પડે પૈસાની આપણને પૈસા ગમે એ ત્યાં મેં તો વાલું લાગે ને હા હોય આપણે વાપરવા ચારાના લઈને મેડમ જતા હોય ચારાના મેડમ જતા હોય એવા પ્રસંગ ક્યારેક યાદ આવે બચપણના આવા નાના નાના એ બીજો યાદ આવ્યો આ મેળો યાદ આવે મેળો હા અમારા ગામ હોય ને ત્યાંથી મેળો ભરાય 5-6-7 કિલોમીટર રહી છે ચાલીને જવાનું મારા જેવડે બધા જાય પણ બાને વાલો બહુ થી જવાના જ અહીંયા મોટી નદી બધા નાવાનું ફરજિયાત એવા તો ડૂબી જાય જવા નથી દેવો ડૂબી જાય તને તરતા આવડે નહીં ને ત્યારે 8 વર્ષ થઈ છે મારે જવું છે જવું છે જવું છે એવા તરફડી અમારે આ ટાબરિયા જેવું મને યાદ આવે માનવા વાળો નહીં એવું મારે હાથ પકડેલો આમ એવો પકડ પકડ છટકાલી છટકાલી સાહેબ દોડીને ભાગી ગયું એટલા બધા તો ક્યાં 2 કિલોમીટર પૂરી ગયા હતા પણ ત્યાં જઈને હું દોડતો દોડતો એને ભેગો પડી ગયો ખિસ્સામાં કાવડ્યું નહીં મેળા બજાવવાનું પૈસા તો હોય તો પોપટ લાકડી લેવાની ને પાછી એવું બધું હોય એ આવે છે આના ની આવી જાય ચાર આના
પછી મેં કીધું કોકડા પૈસા ઉછીને લેવા પડશે, મગજ એમ હતો. મેં મગજ આપણને ચાર આના ઉછીને તારી પાસે કેટલા મારી પાસે ઉપયો છે, તો ચાર આના કાઢીને બાર આના તાર જે પછી મને આપી દેજો, બધું ઘરે જઈને આપી દઈશ. એમ કરીને બધું લીધું થોડું થોડું લઈ નાયા ધોયા, એવી મજા થાય યાદ આવે. એટલે એમ ઘર જે સ્વભાવ મારો અસલ હતો એમ મનમાં આવે એટલે કરું, એવું જાવું 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 ને આ બા બિચારા. એટલે બચપણના ઘણા પ્રસંગ એવા હોય તો આપણને યાદ આવે આપણે કેવા આવીશું. એક વખત બાપા એવું થયું, આવો વરસાદ એલી જામી, આમ બધા ગયા ચાર પાંચ છોકરા ખેતર, ખેતર વચ્ચે આવે હોકરું. હવે બા તો માને, બાપા તો હતા નહીં મારે, બાપા હતા એ ઘરડા હતા દાદા, પણ એ વગડામાં આ છત્રી લઈને એકલા હાથમાં લાકડી લઈને બાર વગડામાં આવ્યા હતા, એ પાણી એટલા એટલા તમને લેવા. મનુ મનુ અત્યારે બોલે ને એ મનુ હજી મને હમણાં લગભગ 4 કિલોમીટર આખું એવામાં હમણાં મને આર્થ પગાર કેવો હોય કલ્પના કરી દેતો. એ પછી એને સારી રીતે પકડીને આટલા બધા ચાર પાંચ છોકરા મેં બધું હા ભાઈ જાઓ હાલો હા હાલો વરસાદ એવો વરસાદ ત્યારે તો બહુ નાતો જ દાદા લેવાના આવ્યો તો નિર્ણય રહેવું પડે ને. હા એ બધું કઈ ભાન ક્યાં હતું, બચપણ હોય એટલે આપણે નદી પડી ને આવીએ તળાઈ જતા વાર ને એ બીક હોય ને. એટલે માં એવી છે, માના ગુણ બધા આપણે સમજાવવા પડે, આપણું ધ્યાન રાખે માં આવી જિજ્ઞાસા લીધે યાદ આવી. હા હવે જવાનું થઈ છે એટલે બહુ યાદ આવે, હવે માં જવાનું થઈ છે ભગવાન માં વર્ષથી નથી બોલ રેવડી મારી પાસે અડધો અડધો કલાક મારી બબે રેવડી જાય કાલે એક જ વાર મારે ચાલે જ નહીં એને બધું જોવાનું રે ભાઈ પછી વાંધો નથી સવાર થઈ ગયો. પછી ગયા તો વ્યવસ્થિત છે સ્થાને કરાયેલા એવી છે જેમ તેમની જે કરવી જિજ્ઞાસા નો પહેલો એ તો ના થાય ના કરવા માંગો નહીં, કરવું હાથમાં લીધું લખવાનું હોય જયારે કઈ છાપવામાં પણ નતું, દરેક લેશન માં 10 મિનિટ આ બાજુ હોય તો આ બાજુમાં બુદા લખવાના મોટું બધું હા ની ફુગાડી દીધું. દવાખાને સાથા કરતા આ રમણભાઈ અનિલ માટે કથા 30 પૈસા ટોટલ રમણભાઈ ની કેસેટ કેટલી એટલી જ થઈ. મુખ્ય સત્સંગ વાળી પ્રાઇવેટ આદ્રસ છે એ ઘર માટે કઈ વાત એમાં મોટા મોટા સાધન એ બધું આવી ગયું. આપણે આપણું ભાઈ આવી ગયું, આપણું ભાઈ જ છે આવી ગયું એટલે જઈને વાત વાયા છે. આપણું ભાઈ ઉપર ભાવિક ભાઈ છે ઓલરેડી બરોબર જિજ્ઞાસા પ્રેમાવળી
કાળકા વળી છે ને મત જતા અલગ રીતે હા બનાવી ધીરા રહીએ થોડા ના ના તો કરવું છે તમે કઈક બોલતા હતા ભૂલી ગયા રૌદ્ર રૂપ તમે એક કીધું તો એને કોક ને વાય ધોકા લઈને પડ્યા તો વટાડી દીધો વટાડી દીધો રૌદ્ર સ્વરૂપ જોયું કાલિકા સુધારવા માટે મારે ને અમારી હા કરવાનું પહેરા કીધું બાકી રાખ્યું ને કઈ કરશું બધું તો એ જે બાકી જિજ્ઞાસા કરવાનું જેટલું ઓછું ઓછું કરવાનું થોડું કર્યું પછી જે બાકી હવે થાય છે કઈ બાકી નથી પછી જિજ્ઞાસા બધો એવો હોય આ તો બધું તારું બાકી છે તો ક્યાં બેઠો ફોન મંદિર બનાવ સાહેબ બધું તો એ જે બાકી જિજ્ઞાસા બતાવી સાક્ષાત્કાર થઈ ગયો પછી મારું કામ પૂરું તો પછી એવી જિજ્ઞાસા અંદર જીવતી હતી એને ગુરુ મહારાજ દ્વારા બોલાવી સાહેબ બેઠો કેમ બોલતા દાદા પ્રગટ થઈને કીધું ત્યારે આશ્રમો બરોબર છે મર્યાદા આશ્રમ હિસ્કો અત્યારે છે ને જગ્યા જીણા થશે હિસ્કો છે એ જગ્યાએ મોટા બેઠા હતા ત્યાં એ બેઠો કેમ મારે જેટલા બધા કામ છે જયારે જેટલા બધા નિમિત્તો છે એટલા બધા કામ કરવા ભગવાન મંદિરો બનાવ ત્યારે જંગલ જ હતું બધું થઈ રહે અને જે કોઈ મદદ કરશે એનું હું બરાબર કરી આપીશ હું ચિંતા કરશો કે હું લઉં અને પણ બધું વર્તન ના આપી શકું એ માયાથી નહીં પડે બોલો યાદ નથી રહ્યું કદાચ સાંભળ્યો અને પણ કશું આ વર્તન ના આપી શકું એ માયાથી નહીં પડે એવી દલીલ છે કે ચિંતા ના કરતો તને જે કઈ મદદ કરી નાખી અથવા જે કઈ મદદ કરશે એ બધાનું ગુણ હું વાળી તારે ચિંતા ના કરું પછી અમે આ કરું બીજાને પૈસા લેવા પડે એ ગમે ને પોતાને ગમે ને બધું ગુરુ તો વાળવું પડે ગુરુ મારે લેવાની મારી દીધું એટલે કઈ રીતે મારે એ બધું બોલે છે આ મરે કોઈ આ મરે કોઈ આ મરે કોઈ આ મરે એ ગઝલમાં જ આપ બોલે ત્યાં ને કેવી રીતે તો એ જાણે કેવી રીતે મદદ કરી જેને મદદ એને કરી હોય એને કેવી રીતે મદદ કરે છે એ તો
પૈસા થી મદદ કરે એવું નહીં ભગવાન, એવા ખરા ટાઈમે બચાવી દઈએ મદદ એવી રીતે મદદ કરે. નાયો ધોયો થયો સ્વચ્છ અંગ થી કરી જીવને, વિનાશા એ કરાયવા છે એવા કેવા જ કર્મ છે. નાયો ધોયો અંગ થી થયો શુદ્ધ વિનાશા એ કરાયવા એવા કર્મ છે. પવિત્ર થઈ ને બધા કામ કરાય, ચોખ્ખા કામ કરાય, બરાબર ના શક્ય વ્યા નહીં. ગાયો ધોયો થયો સ્વચ્છ જિજ્ઞાસાને લીધે મારા મધ્ય આવવાનું શ્રી જ્ઞાન આવ્યું. અંગ થી કરી જીવને, અંદર બાર બધે પવિત્ર થઈ ગયા બધા અંગો બાર, 68 તીરસ એના તનમાં એવું થઈ ગયું. પછી જે કામો થયા એ તો યજ્ઞ જ થાય. આપણે આપણું ધાર્યું ના કરવાનું કહીએ, જેના સાહેબ બતાવેલું ફેરા મેં કર્યું પાજી. હવે પાજી બની જાય ત્યારે જીજ્ઞા થકી એ થાય, બાકી આપણે ડાયરિયા તો જીજ્ઞા થકી એ ના થાય. જીજ્ઞા થતો ગમે કેમ, આપણે આપણું ધાર્યું ના કરવાનું કહીએ પોતાની વાત છે. જો કે આપણને કઈ ઉપલી લીધી, આપણે આપણું ધાર્યું ના કરવાનું થાય તો લીટલી એના માટે પોતા માટે જિજ્ઞાસા એ બતાવેલું કર્યા મેં કર્યું પાછી. અને પાછી થાવ તો થાય, બાકી ના થાય ને ચોકલેટ આપણે થાય દાદા પાછી એટલે ગાંડો ગાંડા જો પાછી જોઈએ પાછી પાછી એટલે આમ જરાક સરખસરો ને એવું સરદારજી ને એટલે પાજી કહેતા સરદારજી હોય ને એને બધા પાજી ગાડા જેવા જૂની 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 નાનપણ ને ધૂળ ને સવાલ થઈ એવા સ્વીકારી આ બધી આજે દવાખાનું ખોલવું નહીં ડાય હોય તો પછી દલીલ કરીએ કે મેં ના પાડી તને નહીં ખોલવાનું નહીં નહીં માનો આપણે એવા મોટા જે સારું નહીં એક સરદારજી હતા બહુ જોખતે એને લુધિયાણા ના હતા, જમીન વેચી બહુ પૈસા આવ્યા કરોડોમાં, કે હવે આપણે ખેતી બેતી કરવી નથી, કે શહેરમાં વહી જવું, બહુ આપણા દાદાઓ બધા મહેનત કરી દુઃખ બહુ ભોગ્યું, હવે સુખ કરવું છે. મુંબઈ વહી ગયા પૈસા લઈને, કે હવે કંઈક ધંધો તો કરવો ને, એટલે એક બિઝનેસ કન્સલ્ટન્ટ રાખ્યો કે મને તું ગમે એ કઈ ધંધો બતાવે. બિઝનેસ કન્સલ્ટન્ટ બી એટલો નામચીન કે એ ધંધો બતાવે ને એ ગમે એ કરે સક્સેસ જ દે. તો ઓલા એ આનો બાયોડેટાના આધારે, ના ના વાંધો નહીં, એને એના બાયોડેટાના આધારે એને કીધું કે ભાઈ તમે મહેનતુ પ્રજા કેવો પંજાબની, એટલે કે તમે ગેરેજનો ધંધો કરો એ તમારો હારો હાલ છે, પૈસા તમારા પાસે છે, અને સેન્ટ્રલ લોકેશન આપ્યું કે અહીંયા કરો એમ, એટલે કે હારું. પછી બધો પ્લાન આપ્યો તું આવું માર્કેટિંગ કરજે આ બધું હારું. પછી 6-8 મહિના થયા પછી પાજી ને ગયા કે મારો ધંધો હાલતો નથી. બોલો માથું ખંજોળ એ કે એવું બને નહીં, મેં કીધું બધું કર્યું, માર્કેટિંગ આમ કર્યું, છાપામાં નાખ્યું આ બધું કર્યું, તો બધું કર્યું એરિયા બધું બરાબર. તો બોલો વિચાર કેમ એવું થયું છે. પછી કે સારું એક કામ કરો કે તમારો કાર્ડ મને આપી દો, હું તમારા ઘરે જે પર્સનલ આવીશ. હા તો ઓલે કાર્ડ આપ્યો, તો કાર્ડમાં પછી ઓલા ભાઈને આમ એડ્રેસ જોયું, લખ્યું હતું 8મો માળ પ્રિન્સેસ પ્લાઝા. ઓલો કે ઠીક થઈ ગયો, એનું ઘર એ છે, અરે ગેરેજ 8માં મળે કર્યું. પાજી એટલે પાજી પાજી સમજાઈ ગયું, હવે પાજી ખાવા હોય ને પાજી જ કરીએ છે, જુગના સાથી એ બધું થાય એવું ના હોય. આ જોબ સારી ગોતી હો સારી ગોતી, છતાં પ્રયત્ન તેમાં અહમ તે ડોખ્યા કરે. પછી આપણે જે પ્રયત્ન કરતા હોય ને એમાં અહમ હોય,
એથી એવી સભાનતા જાગી થઈ એની કૃપા. હું જે કઈ કરું છું એમાં હજી અહમ રહી જાય બાકી. શાંતિ છે અમને પૂરું નહીં તો તમારી વરસાદ છે. હા આપણે કરીએ કલ્પન જન્મ જાય હારું દાદા ગાંધી જોવા કાઢવાનું સમય જાય સમય જેમાં જાય એવા આપણે થાય તો પાપ એમાં સમય જાય એવા થાય. સમજવું કઈક એવું તો અભિમાન હતું મને મને ખબર પડે છે વિના સાહેબ થતા જ એ ઠેકાણું પાડ્યું મારું દેખાયું ઠેકાણે પડ્યું. સમજવું કઈક એવું તો ઇન્વર્ટેડમાં અભિમાન હતું મને વિના સાહેબ થતા એ ઇન્વર્ટેડ ઠેકાણું પાડ્યું મારી હિન્દુ માતું નથી ઠેકાણું પાડ્યું અર્થ એ કપાતા કેટલા માથા અહમના એ છતાં ફરી ઉગે નવા નવા એવા માથા એવા ઉગે ફૂટી અહમ એટલો જેમ એક બાજુ સ્મારો થઈ જાય જેમ જાય એટલું બધું જીવું જેવું છે અહંકાર નું દાદા એ હતો ને ઠેકો રે બરાબર. રાવણ એક માથું કાપેલું બીજા માથું ઉગી છ માથાનું રાવણ કહેવાય મોટો માણસ એમનો અભિમાન વધારે છે. આ માથા અહમને એવું કાપો ને પાછું ઉગી ઉઠી નીકળે કપાતા કેટલા માથા અહમના તે છતાં ફરી ઉગે નવા નવા એવા માથા કેવા ઉગે એમાંથી બચાવ્યો કોને એટલી જાતનો કેવો અહમ અહમના પ્રકારો કેટલી જાતના નાના નાના ઝીણા 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 મુક્ત થવા રૂપે જિજ્ઞાસા એ બતાવ્યો તો એ કથા એની જ્ઞાન શીખતા શીખતા કાંડ્યો તેના તેના જ હાર્દ ઉડાવ્યું શીખતા થઈએ જિજ્ઞાસા એ બતાવ્યું. શીખતા શીખતા પામ્યો જે કઈ પ્રસંગ છે શીખવામાં જે કઈ કામ છે એને હાર્દને પામ્યો તેના તેના જ હાર્દને શીખતા શીખતા શીખાય ને બધું મંડાવ્યું શીખવા હૈયે એના સાયે મથારીને શીખવા મંડે એમાં તા લખાય શીખતા એટલે અઠવા મંડાવી શીખતા હોય શીખવા આવે ને તો કહીએ શીખવા મંડે શીખવા માંડ કહીએ જીવના સાહેબ કાગળ તો ને વર્ડ એક જ આપણે આમ થઈ ગયું હોય ને આમ તો મહત્વ દિલથી દેતા જીજ્ઞાસાને શીખ્યો રૂપે એ સીએમ કરવા જેવું છે. કારણ કે અનુભવ થઈ ગયો કે પ્રસંગ વાર પડ્યા પડ્યા જીજ્ઞાસા લીધે પાર પડ્યા ને એટલે દિલથી એને મહત્વ દીધું અને એણે ત્યારથી તે કામ શું જવા માંડ્યું. જીજ્ઞાસાને મહત્વ દીધું એટલે જીજ્ઞાસા દ્વારા જ કામ થાય ત્યારથી કામ મળે આપણી પાસે લેવા ત્યારથી તે કામ શું લેવા માંડ્યું છે અને જીજ્ઞાસાએ મને લીધો હાથમાં પ્રેમથી ભરી પ્રેમથી વરી બાકી મારું બધું નહોતું ન્યાય અને બરાબર પત્રો પકડીને બરાબર સીધો દોર કરી દીધો અને મને વરી ગઈ બાથમાં લઈને મારા ગળામાં હાથ હાર પહેરાવી દીધો બાકી મારું બધું નહોતું આ બધું મારાથી આ આવી બધી સાધના સાક્ષાત્કાર સમાજ સેવા બહુ નેતાજના ઓરડાઓ બધું મારાથી બને આપણે ખાલી અંદર જઈને રહેવું તો અઘરું લાગે
આવડું બધું આવડું બધું બાળકો ઉભો કર્યું એનું મેનેજમેન્ટ કેટલું હે હજી હાલ્યા પાછું સારું ભગવાનની કૃપા સારું કર્યું નતું વિજ્ઞાસાને લીધે વરસાવ્યા કર્યો ધોધ ભાવનો શો ખરે ખરો વિજ્ઞાસે મારા તરફ ભાવનો ધોધ વરસાવ્યો મારામાં શક્યો ના જીલી હું એ છતાંય ભાગસાહેબ ધોધમાંથી થોડું ઘુમાઈ તો બસ તમે પી લીધું એટલો તો ભાગસાહેબ છો બસ કૃપાનો દુરસ્ત વર્ષી નથી બધું થોડું આપણે જીલે ગંગાને જીલવા માટે ક્યાં રાજા હતા ભગીરથ રાજા આપણે જીલાય તમારે વિડીયો આમાં થાય તો કેવો લાગે ખબર છે અમિત શાહજી ઘરે જોઈ લેજે વિડીયો હા હા તારે કપડા વાળા જમો બમો કરાવી તો હાલી બાદ બાદ હાલી હશે પડી લડાઈ વખતે લડાઈ વખતે હતું ત્યારે જયારે ઝડપથી હાલતો બતાવ્યો મોદી અત્યારે વખત આવ્યો હતો ને ગડબડી વરસાયો ધોધ ભાવ નો શક્યો ના જીલી આવું લખી દીધું બધા એવું જીલી નાખી દો આપણા માટે લીધું બાકી જીલી લીધો એ નથી છતાંય ભાગશાળી છે જીલાઈ જાણું ગુણ ને ભાવ શક્તિનું અહમ કેવું કારણ હું કરું છું ગુણ ના અહમ ભાવ એટલે મારે થઈ ગયું ભગવાનની ભક્તિ કરી ને એટલે ભાવ નો અહમ કોને ભાવની શક્તિ નું અહમ કોને મને ભાવ અને શક્તિ મારા જેવું મળ્યો ને અહમ કેવું કારવું આશ્ચર્ય અથોડા મારી મારીને જિજ્ઞાસાએ કઢાવી બોલો હવે આ ગુણ ભાવ ને શક્તિમાં પણ અહમ હોય હવે ખબર હોય વાઈ હોય તો પછી કાઢે કાટો જોઈ લાર રીતે રહી ગઈ ને લાર રહી ગઈ તો પાછું કપાસ થાય કપાસ થાય પાકે કઈક થાય કપાસ ખબર છે ખાવા દીધી નહી બરાબર સાફ હથોડા મારી મારી કાયદું બહાર પ્રભુની કૃપા મારી ફરે હતી નડી આ બધું નીકળું હથોડા માર્યા જિજ્ઞાસા માર્યું ભગવાન મારા ઉપર કૃપા હતી એનું મોટું છતાં બહાર જો કૃપા હતી પ્રભુની સી કૃપા પૂરી મારી ફરે હતી નરી એનું નતું ભાર મને કે થોડા માયરા અને સીધો કીધો કમનસીબી સી હતી થોડા મારી પણ સીધો કર્યો ત્યારે મને ભાન નું તમારે ગુણ નો અહમ કાઢ્યું ભાવ નો અહમ કાઢ્યું શક્તિ નું અહમ કાઢ્યું એથી ઝીણું ઝીણું બધું ત્યારે એથી ઝીણો જ નતું મારે ઝીણી બુદ્ધિ નહીં હતી એ મારી કમનસીબી એ મારી કમનસીબી ત્યારે સમજાઈ ગયું તો વહેલું સમજાઈ જાય જલ્દી પતે જલ્દી પતે હતું શું ખરડાયેલું નહોતું ગમતું દેખવું એટલું બધું ગંદુ હતું મારું જીવન મન મન ગુંદી છે પ્રાણ ગંદા મન ગંદુ ક્યારે થાય સંકલ્પ વધારે કરે વધારે કરીએ કોઈ જાડવું મનમાં આવી જાય કલ્પનાઓ ત્યારે બુદ્ધિ મેલી ગયેલી થાય શંકા કુશંકા કોઈ પણ ખરી તો પછી બે નું સંસ્કાર લઈએ પ્રાણ આશા તૃષ્ણા લુલુપતા ગમના બધું નેગેટિવ પ્રકારનું નથી ત્યારે પ્રાણ મેલો પ્રાણ નો પોઝિટિવ ફેક્ટર હું પુરુષો માં લઈ જઈ પુરુષો નો પ્રાણ થાય એટલે ભગવાન તરફ લઈ જાય નીચેનો પ્રાણ સંસારમાં લઈ જાય આશા તો એની જ રહે પણ ઓલી નીચેની હોય એ ઉપરની થઈ જાય તમે તમે એને કયો આટલું ભજન હું કરી દઈ ત્યાંથી એટલું કરી દે એટલે હું તને આમાં લઈ જઈશ ત્યારે અંતઃકરણ ના ગુણધર્મો પ્રાકૃત છે એ બદલી આ વાત કીધી ઊંધા કૃષ્ણ એ રે પણ કૃષ્ણ નીચેની જગ્યાએ ઉપર નીતિ જાય કામ ક્રોધ લોભે કરીને મને વળગો મોટા લોભે મને વળગો ને પૈસા આપો મને મોટા ભલે કયો વાંધો નહીં એ બાને વળગા હે મારા તોય કલ્યાણ થાય કેટલું પછી લિમિટ આવી જાય ત્યારે ભાન આવી જાય હા હેરાન થઈ જાય હવે એટલું બસ હવે વધારે નહીં આપણે કેટલું જોઈ ભાઈ પુરુષો નો પ્રાણ ક્યારે થાય આપણું ભજન બહુ થાય આપણો 51% સમય ભગવાનના નામમાં જાય
ઉર્ધોનો પ્રાણમાં આશા ઈચ્છા લોલુપતા કૃષ્ણા જુખતા બધી ભગવાનની નીચો પ્રાણ હોય નીચેનો પ્રાણ હોય તો કામ કરો લોભ મોહ માં નીચા પૈસા ખાવું પીવું એમાં મજા નીચો પ્રાણ ખાવા પીવામાં વધારે ભોગવવામાં વધારે કામ કરવા બી આંધળો રૂપથી કેવો પડ્યો અંજાય મોહથી આવી તે વેળા સહા વહારે છે વિનાશા ધાઈ પ્રેમ ધાઈ એ વખતે જિજ્ઞાસા દોડીને આવી મને એને કીધું આમાં જવા જેવું નથી અસલ તો આમ છે કામ કે સમય આવે છે દાખલો રસ્તે જતા આ મળ્યું રસ્તામાં છે આ મળ્યું રસ્તામાં આ મળ્યું આ ખાંડ આવી હીરાની ખાંડ આવી સોનાની ખાંડ આવી રૂપાની ખાંડ આવી અને પછી છેલ્લે મોટું કઈક હતું કોઠા જઈ પૂછું એમાં જઈને પછી આમ જોયું આ બધી ખાંડોમાં ઉભો ના રહ્યો છું રામ કે એટલું જ એ આ ખાંડ છે ભગવાન એના જેવું બધી ખાંડું કામ નહીં એમાંથી બચાવી દાખલો હું રામકૃષ્ણ નો બધી ખાણ આવી વાર્તા કરે છે નીકળ્યા આપણે સોનું લેવું સોનાની ખાણ આવી હજી આગળ થોડા જાવ એવું ગુરુ મારા છીએ હજી આગળ પાછા આગળ જાવ હીરા હજી સારું આવશે આગળ જાવ આ આવી હજી આગળ જાવ આ આવી જોયું તો એક ખાણ એવી આવી પછી કે કેવી લાગી તો આ બોલાડો એમાં પડી એ ખાણમાં આંધળો રૂપ થી કેવો પડ્યો અંજાય મોત હું રૂપ જોયું પણ ત્યાં જગરાસા દોડતા ઓલી બે યુગે આવી વગેરે વગેરે અર્ધમ સમજાય જાય અપરાધ કર્યા કે એવા ને એના કેટલા કેટલા મેં બધા છતાંય સદભાવ ધારીને અહીએ લીધા કર્યો સદા એટલા બધા અપરાધ મારાથી થઈ ગયા જીવના સમા માટે છતાં મારી આંગળી છોડી નહી અપરાધ કર્યા કે એના કેટલા કેટલા બધા મનથી થયા હોય છતાં સદભાવ ધારીને અહીએ લીધા કર્યો સદા સાથ દીધા પછી વચ્ચે જિજ્ઞાસાએ કરી મને દગો દીધો ન ક્યાંય એવી ઈમાનદાર છે હાલ હું તને પુગાડી દઉં કીધો એટલે પછી પુગાડ્યા વગરીએ ઈમાનદાર છે આકરા સંકટો વેઠ્યા કહેવાની કહેવાય જીવોને લાવીને શો તપાયો છે જિજ્ઞાસાએ પછી મને પરીક્ષા તો બહુ થઈને મોટાની જીવને કષ્ટ શા ત્યારે સહેવાના જ આવતા જિજ્ઞાસા માત્ર વહારે ત્યાં ધાતી રહી સાથ એટલા દુઃખ મૂંઝવણ ઉપાધિ આવે ત્યારે જિજ્ઞાસામાં આવીને મદદ કરી સાથ આપે જિજ્ઞાસા પ્રગટાવે છે સંકલ્પ બળ કેવું તે અનુભવ વિના તેને કથાય નહીં વાંગે જિજ્ઞાસા પ્રગટાવે છે સંકલ્પ કે આમ મારે આમ મારે અનુભવ વિના તેને કથાય નહીં કેવા કેવા સંકલ્પો જિજ્ઞાસા કરાવે છે એ તમને અનુભવ નથી એટલે હું મારી વાણીથી બોલી શકતો નથી તમને કહેવા માટે જિજ્ઞાસા પ્રગટાવે છે સંકલ્પ બળ કેવું અનુભવ વિના તેને કથાએ નહીં માનીએ શો નિરંતર બીજામાં વિશ્વાસ રાખવો રહ્યો ફળે છે તો જ સી શ્રદ્ધા જિજ્ઞાસાએ બતાવી મેં તને કઈ કામ કર્યું પછી વિશ્વાસ રાખવો જ રહ્યો સોંપતા પહેલા સો વાર વિચાર કરો પછી વિચારવું નહીં ચંદુભાઈ ઘણી વાર દાખલા આવે છે એ ઘરના પૈસા એવા કોઈને કામ હોય તું કે 2 લાખ રૂપિયા બોમ્બે પહોંચાડી ક્યાંક આવે નક્કી થયું હોય કે આ પહોંચાડે ફલાણા ભાઈ હોય પાસે આપી દેજો ભાઈ પછી એમ બોલ્યા કે જો રસ્તામાં કોઈ લૂંટારા લૂંટી જાય
કોઈ ચોર ઉપાડી ગયું રસ્તામાં, ગાડી ટ્રેનમાં લૂંટી લીધી, એ પૈસા એના નથી આપણે, એના નહીં. એ મેં તમને આપ્યા એટલે પુગાડી દેજો, એટલે પુગાડવાનું કામ ના પૂગે. વિશ્વાસ શ્રદ્ધા છે તો જ આપ્યું છે, એટલે બીજા ઉપર શ્રદ્ધા રાખતા વિશ્વાસ રાખતા શ્રદ્ધા હિનાશા શીખવા. આ હિરાનો ધંધો શ્રદ્ધાથી વિશ્વાસથી લાગે, ભલે એમાં થોડું છીંડા પડી ગયા હોય પણ હાલે કેટલું મોટું, બહુ મોટું લખાણ કઈ. હા એટલે આમ વિશ્વાસ, હા વિશ્વાસ એટલે આ જિજ્ઞાસા આ લોકોની બહુ પરિપક્વ એટલા વગર ભરોસો રાખવાનો આ લ્યો. પાંચ લાખ પડી કાલે આપણે મળીએ પાછા, બોલે કે મેં મને દીધું છે ક્યાં તો શું કરો. એટલે આમાં એવું કીધું કે વિશ્વાસ રાખવો રહ્યો તો નિરંતર બીજામાં વિશ્વાસ રાખવો જ રહ્યો, પડે છે તો જ શ્રદ્ધા. બીજામાં વિશ્વાસ રાખતા શીખીએ તો બધી જલ્દી આત્મામાં આપણામાં આત્મવિશ્વાસ તો આવી ગયો, પણ બધા કામ એકલાથી હાથે ના થાય. મોટા કેટલા બધા પણ વિશ્વાસ રાખીને કામ લીધું, ઇન્દુ કાકા મેળા, ઇન્દુભાઈ મેળા, ઇન્દુભાઈ મામા, આ બધા પર વિશ્વાસ રાખવો પડે. જિજ્ઞાસા એ જ શીખવી. જીવન વ્યાપ ઊંડામાં ઊંડું છે કાય વર્તતા. જિજ્ઞાસા આપણા વર્તનમાં આવી જાય ત્યારે જીવન વ્યાપ ઊંડામાં ઊંડું થાય, જીવન વિસ્તારે લાંબો થાય અને ઊંડામાં ઊંડું થાય. સુપરફિશિયલ લાઈફ પૂરી થઈ જાય, ડીપનેસ વાળી લાઈફ આવે. જીવન વ્યાપ ઊંડામાં ઊંડું છે કાય વર્તતા. જિજ્ઞાસા એ બધા એ વર્તા વ્યાપ કર્યું છે બધા. પાંચમો આવશે અનુભવ, આ ચોથો માં આપણે કરી આવ્યા 36 બરોબર, અને 236 જિજ્ઞાસા પૂરી થઈ જાય એટલે ઘણો બધો આનંદ થયો હશે. આવી અઘરી છોકરી ધીરે ધીરે સમજી સમજી બીજાને સમજાવતા સમજાવતા સમજી સમજી પૂરી કરી, નોન સ્ટોપ પૂરી કરી, નોન સ્ટોપ, એક પણ રજા નહીં, રજા નહીં, વરસાદ, જાગરણ, ઉજાગરો, કાંઈ રજા નહીં. આજ તો દિવસ એવો જ હતો, આજે તમને લાગતું હતું, મને તો કલ્પના નથી કે ના જાઓ, મને વરસાદ થી બીક હતી. હરિ ઓમ, મોટા મોટા લેને ચોકલેટ લઈ હારું ને. હા બસ બસ, હા સર નું કામ હાલે, ભગવાન બધું સારું કરશે. કીધા કરવું તારે બાબા લીધા, ઝુંપડા જોયેલા, પૈસા આવ્યા એનો ઉપયોગ કરી દીધો, હવા કરો તો મકાન બનાવી દીધું, એક દુકાન લઈ લીધી છોકરા હાથે, અને 10 સારા 10 વીઘા જમીન લીધી, જમીન રાખી દીધી, સારા 10 વીઘા આપણે જોઈ ગયું. અમારે બહેનો નું વધારે કરવા થાય છે, મૂકી દેવાનું, ભગવાન આપણે સબ ભૂગ્યા આપણે મન